ગુડ મોર્નિંગ ધોરણ 6ના વિદ્યાર્થીઓ, વિદ્યાનગર પ્રાથમિક શાળામાં તમારું સ્વાગત છે. વિષય ગણિત પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ ભાગ 1 વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં માહિતી મેળવીએ. સૌ પ્રથમ આપણે ભાગ 1માં જોઈએ ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ, 20 એ 4ના ખાલી જગ્યા ગણા છે. હવે 20 હોય એ 4ના કેટલા ગણા છે? તો 5 4 20 થાય ને. 20 ભાગ્યા 4 કરીએ તો 4 5 ને 20, તો 4 5 20 તો કેટલા ગણા થાય? 5 ગણા. બરાબર. બીજી ખાલી જગ્યા જોઈએ, 6 એ 48નો ખાલી જગ્યામાં ભાગ છે. હવે 6 એ 48નો કેટલો ભાગ થાય? તો 6 8 કેટલા થાય? 48. 48 ભાગ્યા 6 કરીએ તો 6 8 48 તો 8મો ભાગ છે. ત્રીજી ખાલી આપણે જોઈએ, 8 અને 12નો ગુણોત્તર. 8 અને 12નો ગુણોત્તર 2:3 છે. હવે 8/12 આપણે જોઈએ તો એક જ ઘડિયામાં આવવા જોઈએ. 4 2 8 અને 4 3 12. 4 4 ઉડી ગયા, વધ્યા કેટલા? 2/3. તો 2/3 એટલે કે આપણે 8 અને 12નો ગુણોત્તર શું થયો? 2:3 છે. બરાબર. 8/12 તો 4 2 8 અને 4 3 12 તો 2/4 4 ઉડી ગયા તો 2/3 તો 2:3 એ 8 અને 12નો ગુણોત્તર છે. બીજી આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ, 15 કિલોગ્રામ અને 20 કિલોગ્રામનો ગુણોત્તર 3:4 છે. તો આપણે જોઈએ તો 15/20. હવે એક જ ઘડિયામાં આપણે જોઈએ, 5 3 15 અને 5 4 20. 5 5 ઉડી જશે તો 3/4. બરાબર. 3/4 તો 3:4 એ 15 અને 20નો ગુણોત્તર છે. બીજું આપણે 5મું જોઈએ, 6:7:18. હવે અહીંયા ખાલી જગ્યા આપણને આપેલી છે એ પ્રમાણમાં છે, એ આપણે સાબિત કરવાનું છે. તો 6/7 અને 18/ ખાલી જગ્યા. બરાબર. તો આપણે જોઈએ કે 6 3 18 થાય તો 7 3 21. બરાબર. ઉપર 3 લીધા, નીચે પણ 3 લેવાના. 6 3 એક જ ઘડિયામાં, 6 3 18 7 3 21 તો 21 એ આપણો શું થયો? પ્રમાણમાં છે. તો 6:7:18:21 તો ખાલી કેમાં શું આવશે? 21. બીજી આપણે આગળ છઠ્ઠી ખાલી જોઈએ, ગુણોત્તર દર્શાવવા બંને માપના એકમો કયો હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. ગુણોત્તર દર્શાવવા માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ. આ ખાસ યાદ રાખવાનું કે બંને માપના એકમો જે છે એ આપણે સરખા હોવા જોઈએ, તો જ આપણે ગુણોત્તર કરી શકીએ, દર્શાવી શકીએ. બરાબર. કે બંને માપના એકમો એ સરખા હોવા જોઈએ. આગળ 7મી ખાલી જગ્યા જોઈએ, 1ની વ્યસ્ત સંખ્યા એ કેટલી છે? 1 જ છે. 1ની વ્યસ્ત સંખ્યા કેટલી કહેવાય? 1. બરાબર. 8મી ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા ન મળે. તો કોની ન મળે? 0ની. કેમ કે 0 નીચે આપણે ગમે લખી તો 0ની વ્યસ્ત સંખ્યા આપણને મળે નહીં. આ 1ની વ્યસ્ત સંખ્યા મળે, 1/1 લખીએ તો 1 પણ મળે. બરાબર. 0ની વ્યસ્ત સંખ્યા આપણને મળે નહીં. આગળ આપણે 9મી ખાલી જગ્યા જોઈએ, 18/30નું અતિસંક્ષિપ્ત રૂપ. અતિસંક્ષિપ્ત રૂપ કેમનું લખાય? તો આપણે જોઈએ તો એક જ ઘડિયામાં આવવા જોઈએ, 6 3 18 અને 6 5 ને 30. 6 6 ઉડી ગયા, વધ્યા કેટલા? 3 5 5 એટલે કે 18 અને 30નું અતિસંક્ષિપ્ત રૂપ 3 5 છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ ખાલી જગ્યાઓ જોઈએ આપણે. ગુણોત્તર પ્રમાણમાં દર્શાવ્યા પ્રમાણે બંને માપના એ એકમો આપણને સરખા હોવા જોઈએ. બરાબર. તો આજના વિડીયો લેક્ચરમાં ભાગ 1માં આપણે આ 9 ખાલી જગ્યાઓ જોઈ. હવે પછીના આગળના વિડીયો લેક્ચરમાં આપણે દાખલાઓ અને આગળ જોઈશું ભાગ 2. બરાબર. તો આ પ્રકરણ 12માં પ્રકરણ 11
તમારે સ્વાધ્યાય પોથીમાં દરેક વિદ્યાર્થીઓએ બીજ ગણિત સુધી સ્વાધ્યાય પોથીમાં સંપૂર્ણપણે પૂરું હોવું જોઈએ, બરાબર. બીજા સત્રમાં પ્રકરણ 11 સુધી બીજ ગણિત આપણે પૂરું થઈ ગયું છે. પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ એ ભાગ 1 આપણે આ વિડીયો લેક્ચરમાં જોયું. તો અગાઉનું બધું જ લેસન તમારે પ્રકરણ 11 સુધીનું કમ્પ્લીટ ગણિતની નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં એ લેસનના ફોટા દરેક વિદ્યાર્થીએ મોકલવાના રહેશે. અને આ પ્રકરણ 12નું આપણે જે આ 9 ખાલી જગ્યાઓ આજે ભણ્યા, તો આ 9એ 9 ખાલી જગ્યાઓ દરેક વિદ્યાર્થીઓએ ગણિતની નોટમાં પ્રકરણ 12 ગુણોત્તર અને પ્રમાણ એ પ્રકરણ 12માં ગણિતની નોટમાં તો દરેક વિદ્યાર્થીઓ આ બધી જ ખાલી જગ્યાઓ લખવાની રહેશે, બરાબર. કે 20 એ 4ના કેટલા ગણા છે? 5. 6 એ 48નો કેટલો ભાગ થાય? 8મો. એટલે 8 6 48. 8 અને 12નો ગુણોત્તર કેટલો આવ્યો? 2 3. 15 કિલો અને 20 કિલો ગુણોત્તર કેટલો આવ્યો? 3 4. 5 3 15 ને 5 6 20. એટલે પછી આપણે શોધ્યું, બરાબર, 6 3 18 ને 7 3 21 ગુણોત્તર. સાહેબ બંનેમાં આપણા એકમો કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એકની વ્યસ્ત સંખ્યા કેવી છે? 1. 0ની વ્યસ્ત સંખ્યા 0, એટલે 0ની વ્યસ્ત સંખ્યા મળે નહીં. 18 અને 30નું અતિસંસૃત રૂપ કેવું થાય? આપણે 6 3 18 અને 6 5 30, તો 3/5 આપણને મળે છે, બરાબર. તો આ બધું જ 9એ 9 ખાલી જગ્યાઓ ગણિત નોટમાં દરેક વિદ્યાર્થીઓ લખવાની રહેશે.